ભરુતના ભાળભૂત ખાતે બેરેજ બનાવવાની કામગીરીના શ્રી ગણેશ થવાની તૈયારીમાં છે તેવામાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પિસ્તાળીસ ગામોની ખેતી સામે ખતરો ઉભો થવાની સંભાવના વ્યક્ત કરી છે નર્મદા નદીમાં વધતી ખારાશને અટકાવવા ભરૂચના ભાળભૂત ખાતે બેરેજ બનાવવાની કામગીરીના શ્રી ગણેશ થવાની તૈયારીમાં છે તેવામાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ બેરેજ બનવાથી ભૂખી ખાડીમાં ખારા પાણી ભળવાથી પિસ્તાલીસ ગામોની ખેતી સામે ખતરો ઊભો થવાની સંભાવના વ્યક્ત કરી છે અરુણસિંહ રણાએ મુખ્યમંત્રીને પત્ર લખી ભૂખી ખાડીમાં ખારા પાણી ન પ્રવેશે તે માટે ભેંસલી પાસે ચેકડેમ બનાવવાની માંગ કરી છે તેમજ માછીમારોને આલિયા બેટ પર ઝીંગા તળાવ અને મત્સ્ય ઉદ્યોગ માટે જમીન ફાળવવાની પણ માંગ કરી છે ભરૂચ પાસે દરિયાના ખારા પાણી નર્મદામાં પ્રવેશતા અટકાવવા તથા મીઠા પાણીનું વિશાળ જળાશય ઊભું થાય તેવા ઉદ્દેશ સાથે રૂપિયા ચાર હજાર ત્રણસો સાડત્રીસ કરોડની જંગી ખર્ચે સરકારે મંજૂરીની મહોર મારી છે છેલ્લા ચાર પાંચ વર્ષથી ભાડભૂત બેરેજ યોજના કાગળ ઉપર જ દોડતી હતી વર્ષો બાદ હવે સરકાર ભાડભૂત બેરેજ યોજનાને આગળ ધપાવી રહી છે તેવા જ સમયે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભૂખી ખાડીનો પ્રશ્ન ઉઠાવ્યો છે ભાડભૂત બેરેજ બનવાથી ભૂખી ખાડીમાં દરિયાના ખારા પાણી ભરાશે તેવી શક્યતાઓ તેમણે બતાવી છે ભૂખી ખાડીની આસપાસના પિસ્તાલીસ જેટલા ગામો ખાડીની પાણીથી પિયત ખેતી કરે છે દરિયાના ખારા પાણી ભૂખી ખાડીમાં ભળતા પિસ્તાલીસ ગામોની ખેતી સામે ખતરો ઊભો થશે તેવી સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે ભૂખી ખાડીમાં દરિયાના ખારા પાણી ન ભળે તે માટે ભૂખી ખાડીના મુખ પર ભેંસલી ગામ પાસે ચેકડેમ બનાવવાની માંગ સાથે તેમણે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે એટલું જ નહીં ભાડભૂત બેરેજ બનવાથી દરિયામાંથી ચોમાસા દરમિયાન પ્રજનન માટે આવતી હિલસા માછલી આવતી બંધ થઈ જશે જેની સીધી અસર હજારો માછીમાર પરિવાર ઉપર થશે માછીમારો પોતાની રોજગારી ગુમાવશે આ માછીમાર સમાજની રોજગારી બની રહે તે માટે આર્થિક પેકેજ જાહેર કરવાની માંગ પણ તેમણે કરી છે અને તેના માટે આલિયા બેટ પર આવેલી હજારો એકર જમીનમાં ઝીંગા અને મત્સ્ય ઉદ્યોગ માટે જમીન ફાળવવામાં આવે તેવી માંગ તેમણે કરી છે જેના કારણે માછીમાર સમાજનો આ યોજના સામેનો વિરોધ પણ શાંત થશે તેમ પણ તેઓએ જણાવ્યું છે વાગરાના ધારાસભ્યની રજૂઆત બાદ ક્યારે આ અંગે કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહી કોઝવે કમ બનવાથી ભરૂચ જિલ્લાની સુકાકારી ખૂબ વધવાની છે સાથે સાથે મારા પિસ્તાલીસ ગામ જો દરિયાનું પાણી આ ભૂખી ખાડીમાં વર્ષોથી દહીવત જતું હતું અને નદીનો બંધ થયા પછી વધારે જશે અને વધારે જશે ત્યારે હું એવું માનું છું કે પિસ્તાલીસ ગામની સુખાકારી છીનવાઈ જવાની છે એટલા માટે અમે વિજય રૂપાણી અને મેં નીતિન પટેલ સાથે અડધો કલાક ચર્ચા કરીને આ રજૂઆત કરી છે સાથે સાથે મારા માછીમાર લોકોને એમને રોજગારી છીનવાઈ જવાની છે અને એવા સંજોગોમાં એમને પણ કોઈ પેકેજ દ્વારા કે આલિયા બેટ ઉપર જમીન ફાળવવામાં આવે કે સરકારને જે યોગ્ય લાગે તે એમને વળતર મળે એ માટેની મારે માછીમાર સમાજના ભાઈઓ માટે મારી રજૂઆત છે એટલે અમારા ત્રણ મુદ્દાની મને વિશ્વાસ છે સરકાર મને ખાતરી આપી છે